હલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર અગિયાર પાકની વિવિધ રીતો વિશેનો અભ્યાસ કરીશું તો મુખ્ય પાકની ત્રણ રીતો છે મિશ્ર પાક ઉછેર આંતર પાક ઉછેર અને પાકની ફેરબદલી તો સૌથી પહેલાં આપણે મિશ્ર પાક ઉછેરનો અભ્યાસ કરીએ કે આ પદ્ધતિ શું છે તો એક જ ખેતરમાં એક સાથે બે અથવા તો વધારે પાક છે એને ઉછેરવાની જે પદ્ધતિ છે એને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કહે છે હવે તમે આમાં કયા કયા પાકને એકી સાથે ઉગાડી શકો છો તો ઘઉં અને ચણા ઘઉં અને રાય કપાસ અને મગ બાજરી અને તુવેર મકાઈ અને અડદ આ કેટલાક એક્ઝામ્પલ છે આના સિવાય પણ અમુક પાક એવા છે જેને તમે સાથે ઉગાડી શકો છો બટ મેં અહીંયા તમને પાંચ એક્ઝામ્પલ સમજાવેલા છે હવે આ પદ્ધતિનો લાભ શું છે તો આનાથી નુકસાન થવાની જે સંભાવના છે એ ઓછી થઈ જાય છે કારણ કે એકી સાથે પાક છે એ નાશ થવા છતાં બીજા જો એક પાક નાશ થઈ જાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહેશે ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ આંતરપાક પાક ઉછેર પદ્ધતિ હવે આ શું છે આંતરપાક પાક ઉછેર પદ્ધતિ તો એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એકી સાથે ઉગાડવાની પદ્ધતિ એટલે કે આંતર પાક ઉછેર પદ્ધતિ હવે એમાં કેટલીક હરોળમાં એક પાકને ઉગાડવાનું અને એને એકાંતર જે બીજી હરોળ હશે એમાં બીજો પાકને ઉગાડવામાં આવે છે તમે કેવા પાકને એમાં ઉગાડી શકો તો સોયાબીન અને મકાઈ

જેથી પોષક દ્રવ્યો માટે પાક વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય એના દ્વારા લાભ શું થાય આજે આપણે આંતર પાક ઉછેર પદ્ધતિની વાત કરી એના દ્વારા શું લાભ થશે તો બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય એક જ પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા તો રોગોને ફેલાતા અટકાવી શકાય ત્યારબાદ હવે આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ જે છે પાકની ફેરબદલી તો કોને કહેવાય પાકની ફેરબદલી એક જ ખેતરમાં ક્રમવાર વિવિધ પાકને ઉગાડવામાં આવે એને પાકની ફેરબદલી કહે છે હવે તમે કઈ રીતે પાકની ફેરબદલી કરી શકો એનું આપણે એક્ઝામ્પલ જોતા જઈએ તો જુઓ પાકની ફેરબદલીનો પ્રકાર અને ફેરબદલીમાં લેવાતા મુખ્ય પાકો હવે તમારે જો એક વર્ષ માટે ફેરબદલી કરવી હોય પાકની તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે મકાઈ અને રાય તમે વારાફરતી મકાઈ અને રાઈને એક વરસ દરમિયાન ઉગાડી શકો છો ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે ડાંગર અને ઘઉં એ જ રીતે જો પાકને બે વરસ માટે ફેરબદલી કરવી હોય તો બે વરસમાં તમે કેટલા પાકોને ઉગાડી શકો તો મકાઈ રાઈ શેરડી અને મેથી આ એક એક્ઝામ્પલ છે કે બે વરસમાં તમે ચાર પાકને વારાફરતી ઉગાડી શકો છો ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે મકાઈ બટાટા અને વટાણા હવે જો પાકને ત્રણ વરસ માટે ફેરબદલી કરવી હોય તો કયા કયા પાકોને ઉગાડી શકાય ડાંગર ઘઉં મગ રાઈ શેરડી આ ટોટલ પાંચ પાકને તમે વારાફરતી ઉગાડી શકો છો ત્રણ વરસ માટે બીજું એક્ઝામ્પલ છે કપાસ જવ શેરડી વટાણા મકાઈ અને ઘઉં આટલા પાકોને તમે વારાફરતી ત્રણ વરસ દરમિયાન ફેરબદલી કરી શકો છો હવે જો પાકની ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એક વર્ષમાં બે કરતાં પણ વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે જેથી આપણને આર્થિક નફો પણ મળે છે બરાબર ત્યારબાદ હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ જે છે નીંદણ એટલે શું નીંદણના ઉદાહરણ એના નિયંત્રણની જરૂરિયાત અને એની રીતો જણાવો સૌથી પહેલા આપણે વાત કરીએ નીંદણ નીંદણ શું છે તો કૃષિ ઉપયોગી જે ભૂમિ છે જે જમીનમાંથી પાક ઊગી નીકળે છે એવા ભૂમિમાં મુખ્ય પાકની સાથે ઊગી નીકળતી કેટલીક અનાવશ્યક વનસ્પતિઓ જેની જરૂરિયાત છે જ નહીં એવી વનસ્પતિઓ એના ઉદાહરણ શું છે ગાડરિયું ગાજર ઘાસ અને મોથા આ ત્રણ નિંદણના ઉદાહરણ છે હવે ગાડરિયોનું બીજું નામ શું છે ઝેમથિયમ

ખેતરમાંથી દૂર કરી દેવું જોઈએ એની રીતો કેટલી છે એક તો નીંદણનાશક રસાયણ નો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ હાથેથી નિંદણને દૂર કરવું જોઈએ સમયસર પાક ઉગાડવો જોઈએ યોગ્ય ચાસ તૈયાર કરવા જોઈએ આંતરિક પાક લેવા જોઈએ અને પાકની ફેરબદલી આ બધી નિંદણને દૂર કરવાની રીતો છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર થર્ટીન જે છે કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે એનું નિયંત્રણ સમજાવો તો મૂળ પ્રકાંડ અને પર્ણ આ ત્રણે છે એને કોતરી નાખે છે આ કીટકો એ વનસ્પતિના વિવિધ ભાગમાંથી કોષ રસને ચૂસી લેશે તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખશે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તો એક તો કીટનાશક રસાયણનો આ વનસ્પતિ પર છંટકાવ કરવો એમનો નિયત માત્રામાં ઉપયોગ કરવો નહીતર એ વનસ્પતિ અને પ્રાણીઓ માટે ઝીરી પણ અસર સર્જે છે પછી તે પર્યાવરણનું પ્રદૂષણ પ્રેરે છે કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે પાકની બરોબર અને નંબર પાંચ ઉનાળામાં હળ ચલાવીને કે કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે પણ કીટકનું નિયંત્રણ કરી શકાય છે તો આ રીતે આપણે અગિયાર બાર અને તેર એમ ત્રણ પ્રશ્નોનો અભ્યાસ આ વિડીયોમાં કર્યો